હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા બાળકો? બધા મજામાં છો? વેરી ગુડ. સ્ટુડન્ટ્સ, ઇંગ્લિશના લેક્ચરમાં હું આપ સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. વેલકમ સ્ટુડન્ટ્સ. ચલો, યાદ છે લાસ્ટ લેક્ચરમાં આપણે શું શીખ્યા હતા? યાદ આવે છે તમને? યસ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે શીખ્યા હતા સી ધ પિક્ચર એન્ડ રાઇટ ધેર સ્પેલિંગ્સ, બરાબર? તો આજે પણ આપણે એનું જ રિવિઝન કરવાના છીએ, પણ થોડા નવા સ્પેલિંગ જોઈશું આપણે. ઓકે, ચલો જુઓ. રેડી છો બધા? પણ પહેલાં પેન્સિલ ને બુક લઈને બેસવું પડશે ને. ચલો જલ્દીથી બુક પેન્સિલ લઈ લ્યો. ફાઇવ સુધી કાઉન્ટ કરું છું સ્ટુડન્ટ્સ. વન, ટુ, થ્રી, ફોર, ફાઇવ. યસ, આપણે ફાઇવ સુધી અહીં કાઉન્ટ કર્યું. ચલો, બધા જ બાળકોએ જે છે બુક અને પેન્સિલ લઈ લીધી હશે, બરાબર? બધાએ લઈ લીધી છે. વેરી ગુડ. ચલો તો જોઈએ આજે કયો સ્પેલિંગ સૌથી પહેલાં છે, કયું પિક્ચર આવે છે અહીં. જુઓ તો આ શેનું પિક્ચર છે સ્ટુડન્ટ્સ? યસ, આ છે. શું છે આ? આ છે ગેટ. શું છે? ગેટ. જી એ ટી ઈ, ગેટ. ચલો જોઈએ કે ગેટ કઈ રીતે લખાય છે. જુઓ, અહીં સૌથી પહેલા આપણે લખીશું કેપિટલ જી. શું લખીશું? કેપિટલ જી. આ રીતે દેખાય છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો સ્ટુડન્ટ્સ. ત્યાર પછી છે એ. જુઓ, હું ઓવરરાઈટ કરી રહી છું. એ લખાઈ જાય એટલે લખીશું ટી. આ રીતે ઉપરની રેડ લાઈનને ટચ કરવાનું, પાછું આવી જવાનું. ટી લખી લઈએ એટલે ઈ લખીશું આ રીતે. હવે આખો સ્પેલિંગ અહીંયા સુધી લખાઈ જાય ને, પછી જ પેન્સિલ ઉપાડવાની અને અહીં જે ટીની આડી લીટી છે ને એ કરવાની. ઓકે, તો આ રીતે આપણે જી એ ટી ઈ ગેટનો સ્પેલિંગ લખીશું સ્ટુડન્ટ્સ. ઓકે, ચલો તો જલ્દીથી તમારી બુકમાં ગેટનો સ્પેલિંગ લખી લ્યો. તો બાળકો, બધા જ બાળકોએ સારા હેન્ડરાઇટિંગમાં લખવાનું છે. ઓકે, જી એ ટી ઈ ગેટ. ચાલો, ઘણા બધાને લખાઈ ગયું છે. હો ભાઈ, હજી થોડો સમય આપું છું જેથી બધા જ બાળકોને લખાઈ જાય. જી એ ટી ઈ ગેટ. ચલો હવે બધાને ગેટનો સ્પેલિંગ લખાઈ ગયો હશે, બધાએ લખી લીધો છે ને? વેરી ગુડ. ચલો હવે મારી સાથે સાથે બધાએ બોલવાનું છે. જી એ ટી ઈ ગેટ. ફરી વાર. જી એ ટી ઈ ગેટ. હજી એક વાર બોલીશું આપણે. જી એ ટી ઈ ગેટ. તો સ્ટુડન્ટ્સ, આ છે ગેટ. દેખાય છે? ચાલો હવે
નેક્સ્ટ જોઈએ, હવે કયું પિક્ચર છે અહીંયા જુઓ, શું છે આ? યસ, વેરી ગુડ, આ છે ગિફ્ટ. તમને બધાને ગિફ્ટ ગમે ને? મને પણ, કોઈ મને ગિફ્ટ આપે ને એ બહુ ગમે. તો આ છે ગિફ્ટ. ગિફ્ટનો સ્પેલિંગ થાય છે GIFT, ગિફ્ટ. ઓકે, આ છે ગિફ્ટનો સ્પેલિંગ GIFT, ગિફ્ટ. ચલો જોઈએ કઈ રીતે લખાય. તો સૌથી પહેલાં તો કેપિટલ G લખીશું. કેપિટલ G લખાઈ જાય એટલે I લખીશું. આ રીતે ઉપરની બ્લુ લાઇનને ટચ કરવાનું, પાછું આવી જવાનું. આઈ લખાઈ જાય એટલે F લખવાનો. આ રીતે ઉપરની રેડ લાઇનને ટચ કરવાનું, ત્યાંથી સીધી લીટી નીચેની રેડ લાઇન સુધી, ત્યાંથી ઉપરની બ્લુ લાઇન સુધી આવવાનું. આ રીતે વળાંક લેવાનો. તો આ થયો F. F લખાઈ જાય એટલે ત્યાંથી ને ત્યાંથી પેન્સિલ ઉપાડ્યા વગર આપણે લખીશું T. જુઓ, ઉપરની રેડ લાઇનને ટચ કરવાનું, પાછું આવવાનું. ઓકે સ્ટુડન્ટ્સ, આટલું લખાઈ જાય ને, પછી જ પેન્સિલ ઉપાડવાની અને અહીં આઈનો ડોટ કરવાનો અને ટીની આડી લીટી કરવાની. ઓકે, તો આ છે GIFT, ગિફ્ટ. શું છે આ? GIFT, ગિફ્ટ. ચલો જલ્દીથી તમે લોકો તમારી બુકમાં લખી લ્યો. જુઓ, જી છે ને ઉપરની અને નીચેની બંને રેડ લાઇનને ટચ થાય છે. આઈ બંને બ્લુ લાઇનની વચ્ચે આવે છે. એફ પણ ઉપરની અને નીચેની બંને રેડ લાઇનને ટચ થાય છે અને ટી ઉપરની રેડ લાઇનને ટચ થાય છે. ઓકે, ચલો જલ્દીથી લખી લ્યો. GIFT, ગિફ્ટ. GIFT, ગિફ્ટ. વેરી ગુડ. હવે તમારે ગિફ્ટનો સ્પેલિંગ લખાઈ ગયો હશે, બરાબર ને? બધાને લખાઈ ગયો છે ને? ચાલો, તો હવે આપણે ગિફ્ટનો સ્પેલિંગ સાથે બોલીશું. ચલો બોલીએ. GIFT, ગિફ્ટ. ફરી વાર બોલશું. GIFT, ગિફ્ટ. હજી એક વાર. GIFT, ગિફ્ટ. ચાલો નેક્સ્ટ જોઈએ. હવે અહીંયા આ શેનું પિક્ચર છે? શું છે આ સ્ટુડન્ટ્સ? યસ, આ છે હેન્ડ. હેન્ડ એટલે હાથ. હેન્ડનો સ્પેલિંગ શું થાય? HANDY, હેન્ડ. ઓકે, આ છે હેન્ડ. ચલો જોઈએ હેન્ડ કઈ રીતે લખાય છે. સૌથી પહેલાં આપણે કેપિટલ H લખીશું. આ રીતે જુઓ, ઉપરની બ્લુ લાઇન, ઉપરની રેડ લાઇનને ટચ કરવાનું, પાછું આવવાનું. આ રીતે પેન્સિલ ઉપાડીને ફરીથી અહીં ઉપરની રેડ લાઇન, ત્યાંથી સીધી લીટી, નીચેની બ્લુ લાઇન અને આ રીતે વળાંક લેવાનો. તો આ આપણે લખ્યો કેપિટલ H. H લખાઈ જાય એટલે A લખીશું. આ રીતે જુઓ, ઓવરરાઇટ કરું છું. ત્યાર પછી N લખીશું. N લખાઈ જાય એટલે લખીશું D. જુઓ, આ રીતે D લખ્યો એટલે આપણે લખ્યું HANDY, હેન્ડ. ઓકે, તો આ છે હેન્ડ. ચલો, તો ભાઈ જુઓ સ્ટુડન્ટ્સ, H જે છે ઉપરની રેડ લાઇનને ટચ થાય છે,
એન બંને બ્લુ લાઇનની વચ્ચે આવે છે અને ડી ઉપરની રેડ લાઇનને ટચ થાય છે. ઓકે, એચ એ એન ડી, હેન્ડ. તો ચલો જલ્દીથી હેન્ડનો સ્પેલિંગ તમારી બુકમાં લખી લ્યો. સારા હેન્ડરાઇટિંગમાં લખવાનું છે બધા જ બાળકોએ. એચ એ એન ડી, હેન્ડ. ચલો હવે તમારે હેન્ડનો સ્પેલિંગ લખાઈ ગયો હશે બરાબર. તો ચલો સાથે આપણે હેન્ડનો સ્પેલિંગ બોલીશું. એચ એ એન ડી, હેન્ડ. ફરીવાર, એચ એ એન ડી, હેન્ડ. હજી એકવાર બોલશું સ્ટુડન્ટ્સ, એચ એ એન ડી, હેન્ડ. ઓકે, તો આ છે હેન્ડ. નેક્સ્ટ જોઈએ. હવે જુઓ આ શેનું પિક્ચર છે. જુઓ તો સ્ટુડન્ટ્સ, શું છે આ? હા, આ છે ગોટ. ગોટનો સ્પેલિંગ શું થાય છે? જી ઓ એ ટી, ગોટ. ઓકે, તો આ છે ગોટનો સ્પેલિંગ. જુઓ કઈ રીતે લખાય. તો સૌથી પહેલાં આપણે લખીશું કેપિટલ જી. ઓકે, જી લખાઈ જાય એટલે લખીશું ઓ. આ રીતે જુઓ, હું ઓવરરાઈટ કરું છું. ઓ પછી લખીશું એ. એ લખાઈ જાય એટલે લખવાનું ટી. આ રીતે ઉપરની રેડ લાઇનને ટચ કરવાનું ને પાછું આવવાનું. અહીં સુધી થઈ જાય એટલે પેન્સિલ ઉપાડીને ટીનો આડો લીટો કરવાનો. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ છે જી ઓ એ ટી, ગોટ. ચલો જલ્દીથી બધા જ બાળકો ગોટનો સ્પેલિંગ જે છે એ પોતાની બુકમાં લખી લેશે. જી ઓ એ ટી, ગોટ. જલ્દીથી લખી લ્યો સ્ટુડન્ટ્સ. જી ઓ એ ટી, ગોટ. બધાએ સારા હેન્ડરાઇટિંગમાં લખવાનું છે. ઓકે સ્ટુડન્ટ્સ, વેરી ગુડ. હવે તમારે જે છે એ ગોટનો સ્પેલિંગ લખાઈ ગયો હશે. જી ઓ એ ટી, ગોટ. ચલો તો હવે આપણે ગોટનો સ્પેલિંગ જે છે એ સાથે બોલીશું. ઓકે, ચલો બોલીએ. જી ઓ એ ટી, ગોટ. ચલો ફરીવાર બોલીએ. જી ઓ એ ટી, ગોટ. હજી એક વાર. જી ઓ એ ટી, ગોટ. ચલો તો આ છે ગોટનો સ્પેલિંગ. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. હવે કયું પિક્ચર છે? હવે છે ફેન. શું છે? ફેન. ફેનનો સ્પેલિંગ શું થાય? યસ, ફેનનો સ્પેલિંગ થાય એફ એ એન, ફેન. ઓકે સ્ટુડન્ટ્સ, આ છે ફેન.
F A N fan. ચલો જોઈએ ફેન કઈ રીતે લખાય. સૌથી પહેલા કેપિટલ એફ લખીશું આ રીતે, ઉપરની રેડ લાઈન, ત્યાંથી નીચેની બ્લુ લાઈનને આ રીતે પેન્સિલ ઉપાડીને અહીં એફની લીટી કરીશું. હવે લખીશું એ, જુઓ ઓવરરાઈટ કરું છું અહીં, એ એન એફ એ એન ફેન. ઓકે, તો આ છે ફેન, એફ એ એન ફેન. ચલો તો હવે તમારે બધાએ ફેનનો સ્પેલિંગ તમારી બુકમાં લખવાનો છે. ઓકે, જુઓ એફ જે છે ઉપરની રેડ લાઇનને ટચ થાય છે, એ અને એન બંને બ્લુ લાઇનની વચ્ચે આવે છે. ઓકે, ચલો જલ્દીથી લખી લ્યો, એફ એ એન ફેન. F A N fan. વેલ ધેન સ્ટુડન્ટ્સ, હવે તમારે ફેનનો સ્પેલિંગ લખાઈ ગયો હશે, લખાઈ ગયો છે બધાને? વેરી ગુડ. તો ચલો હવે આપણે ફેનનો સ્પેલિંગ સાથે બોલીશું. ચલો રેડી છો ને બધા? વેરી ગુડ. ચલો એફ એ એન ફેન. ફરી વાર, એફ એ એન ફેન. હજી એક વાર, એફ એ એન ફેન. તો આ છે ફેન. ચાલો નેક્સ્ટ જોઈએ. જુઓ આ શેનું પિક્ચર છે, શું છે આ? હા, વેરી ગુડ, આ છે ફિશ. ફિશનો સ્પેલિંગ થાય છે એફ આઈ એસ એચ, ફિશ. ઓકે, ચલો જુઓ કઈ રીતે લખાય છે ફિશ. તો સૌથી પહેલાં લખીશું એફ આ રીતે, કેપિટલ એફ, ત્યાર પછી આઈ લખીશું. જુઓ ઓવરરાઈટ કરું છું આખા સ્પેલિંગ પર, એસ, ત્યાર પછી છે એચ, F I S H. અહીંયા સુધી લખાઈ જાય એટલે પેન્સિલ ઉપાડીને અહીં આઈ નો ડોટ કરી લેવાનો. ઓકે, તો આ રીતે લખાય છે સ્ટુડન્ટ્સ, F I S H, ફિશ. જુઓ કેપિટલ F જે છે એ ઉપરની રેડ લાઇનને ટચ થાય છે, I અને S બંને બ્લુ લાઇનની વચ્ચે આવે છે, અને H જે છે એ ઉપરની રેડ લાઇનને ટચ થાય છે. તો આ રીતે લખાય છે એફ આઈ એસ એચ, ફિશ. ચલો જલ્દીથી તમારી બુકમાં ફિશનો સ્પેલિંગ લખી લ્યો. બધા જ સ્ટુડન્ટ્સે સારા હેન્ડરાઇટિંગમાં લખવાનું છે, એફ આઈ એસ એચ, ફિશ. ચલો હવે ફિશનો સ્પેલિંગ જે છે એ લખાઈ ગયો હશે. તો આ છે એફ આઈ એસ એચ, ફિશ. બધાએ સારા હેન્ડરાઇટિંગમાં લખવાનું છે. વેરી ગુડ.
ચલો હવે તમારે ફિશનો સ્પેલિંગ લખાઈ ગયો હશે બરાબર ને? તો ચલો સાથે બોલીએ આપણે, FISH ફિશ. ફરી વાર બોલીશું સ્ટુડન્ટ્સ, FISH ફિશ. હજી એક વાર, FISH ફિશ. ઓકે, તો આ છે ફિશ. હવે પછીનો સ્પેલિંગ જોઈએ. હવે કયું પિક્ચર છે જુઓ. તો આ શું છે ખબર છે તમને? આ શેનું પિક્ચર છે સ્ટુડન્ટ્સ? હા, આ છે હેર. શું છે? હેર. હેરનો સ્પેલિંગ શું થાય છે? એચ એ આર ઈ, હેર. ઓકે, જુઓ સૌથી પહેલાં એચ લખવાનો, કેપિટલ એચ. ત્યાર પછી એ લખીશું, એ લખાઈ જાય એટલે આર લખીશું. હવે લખીશું ઈ, એચ એ આર ઈ, હેર. ઓકે, તો આ છે હેર. જુઓ એચ જે છે ને એ ઉપરની રેડ લાઈનને ટચ થાય છે, પછી એ આર અને ઈ એ જે છે ને એ ત્રણ બંને બ્લુ લાઈનની વચ્ચે આવશે. ઓકે, તો આ છે એચ એ આર ઈ, હેર. ચલો તો જલ્દીથી તમે લોકો હેરનો સ્પેલિંગ તમારી બુકમાં વન ટાઈમ સારા હેન્ડરાઇટિંગમાં લખી લ્યો સ્ટુડન્ટ્સ. એચ એ આર ઈ, હેર. એચ એ આર ઈ, હેર. ચલો સ્ટુડન્ટ્સ, તમારે હવે હેરનો સ્પેલિંગ લખાઈ ગયો હશે. ચલો હવે આપણે હેરનો સ્પેલિંગ સાથે બોલીએ. બધા બાળકો રેડી છો? વેરી ગુડ, લેટ સ્ટાર્ટ. એચ એ આર ઈ, હેર. ફરી વાર, એચ એ આર ઈ, હેર. હજી એક વાર, એચ એ આર ઈ, હેર. તો આ છે હેર. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. હવે આ શું છે? શેનું પિક્ચર છે આ સ્ટુડન્ટ્સ? હા, આ છે હુક. શું છે? હુક. હુકનો સ્પેલિંગ શું થાય? એચ ડબલ ઓ કે, હુક. ઓકે, તો આ છે હુક. જુઓ સ્ટુડન્ટ્સ, હુક કઈ રીતે લખાય? તો સૌથી પહેલાં આપણે આ રીતે એચ લખીશું. જુઓ હવે એચ લખાઈ જાય એટલે ઓ લખવાનો. આ રીતે ઓ લખાઈ જાય એટલે હજી એક વાર ઓ. ત્યાર પછી ત્યાંથી ને ત્યાંથી લખીશું કે, આ રીતે. તો આપણે કે લખી લીધું. તો આ છે એચ ડબલ ઓ કે, હુક. ઓકે, આ છે હુકનો સ્પેલિંગ. જુઓ સ્ટુડન્ટ્સ, એચ જે છે ને એ ઉપરની રેડ લાઈનને ટચ થાય છે, ઓ જે છે એ બંને બ્લુ લાઈનની વચ્ચે આવે છે, ને કે જે છે એ પણ ઉપરની રેડ લાઈનને ટચ થાય છે. ઓકે, તો આ છે એચ ડબલ ઓ કે, હુક. દેખાય છે ને અહીં? ચલો તો હવે બધા જ બાળકો હુકનો સ્પેલિંગ પોતાની બુકમાં લખી લેશે.
जल्दी थी लखी लियो स्टूडेंट्स, हुक नो स्पेलिंग एच डबल ओ के हुक। સારા હેન્ડરાઇટિંગમાં લખવાનું છે। એચ ડબલ ઓ કે હુક। ચલો સ્ટુડન્ટ્સ, હવે હુકનો સ્પેલિંગ તમારે બધાને લખાઈ ગયો હશે, લખાઈ ગયો છે ને? જુઓ, એચ જે છે ઉપરની રેડ લાઈનને ટચ થાય છે, બંને ઓ જે છે બંને બ્લુ લાઈનની વચ્ચે આવે છે, અને કે પણ ઉપરની રેડ લાઈનને ટચ થાય છે। આ રીતે લખાય છે એચ ડબલ ઓ કે હુક। ચલો હવે તો બધાને લખાઈ ગયું હશે, તો હવે આપણે હુકનો સ્પેલિંગ સાથે બોલીશું। ચલો બોલીએ, એચ ડબલ ઓ કે હુક। ફરીવાર બોલીએ, એચ ડબલ ઓ કે હુક। હજી એકવાર, એચ ડબલ ઓ કે હુક। ઓકે, તો સ્ટુડન્ટ્સ આ છે હુક। તો જોઈએ આપણે આજે કયા કયા સ્પેલિંગ આપણે રિવાઇઝ કર્યા। સૌથી પહેલાં હતું ગેટ, જી એ ટી ઈ, ગેટ। ત્યાર પછી છે ગિફ્ટ, જી આઈ એફ ટી, ગિફ્ટ। ગિફ્ટ પછી છે હેન્ડ, એચ એ એન ડી, હેન્ડ। હેન્ડ પછી કયું પિક્ચર છે? ગોટ। ગોટનો સ્પેલિંગ થાય છે જી ઓ એ ટી, ગોટ। ત્યાર પછી પિક્ચર છે ફેન, એફ એ એન, ફેન। ફિશ, એફ આઈ એસ એચ, ફિશ। ત્યાર પછી છે હેર, એચ એ આર ઈ, હેર। તેના પછી છે હુક, એચ ડબલ ઓ કે હુક। ઓકે, તો આટલા સ્પેલિંગ્સ આજે આપણે શીખ્યા। તમારે ઘરે આની પ્રેક્ટિસ કરવાની છે। ઓકે, સો ધેટ્સ ઓલ ફોર ધી ડે। થેન્ક યુ એવરીવન, હેવ અ નાઇસ ડે, ગુડ બાય સ્ટુડન્ટ્સ।